રાજ્યના તલાટીઓની સાથે ખેડબ્રહ્મા તાલુકા તલાટીઓની પડતર માંગણીઓ સાથે પાદરડી ગામમાં રેલી કાઢીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો। एक तरफ समग्र गुजरात में तलाटी कम मंत्रीओनी हड़तालना पगले ग्राम पंचायतना काम अटवाई गया छे, पण तलाटी मंडल पोतानी मांगणी उपर अड़ग रहता खेडब्रह्मा तालुकाना तलाटीओए तालुकाना पादरडी गाममां रेली काढीने विरोध प्रदर्शित कर्यो हतो। तलाटी मंडलना मंत्री धवल चौहाणे जणाव्युं हतुं के तलाटीओनी हड़तालथी गामडाओना विकासना कामो उपर असर पड़ी रही छे, પણ અમે રાજ્ય તલાટી મંડળ સાથે અડગ છીએ અને ખેડબ્રહ્મા તાલુકામાં પણ હડતાલ અડગ છે। ભરત ચૌહાણ સાથે જીગીસા પટેલ, સિટી ન્યૂઝ, ખેડબ્રહ્મા। આઠ ઓગસ્ટ 2022 ના રોજ એસએનએમઈ કેમ્પસ ખાતે હરઘર તિરંગાની ઉજવણીના ભાગરૂપે એસએનએમઈ કેમ્પસ એનાસણથી નરોડા સુધી આશરે 6 કિલોમીટર લાંબી હરઘર તિરંગા પદયાત્રા યોજવામાં આવી હતી। આજરોજ એસએનએમઈ કેમ્પસ ખાતે હરઘર તિરંગાની ઉજવણીના ભાગરૂપે એસએનએમઈ કેમ્પસમાં એનાસણથી નરોડા સુધી આશરે 6 કિલોમીટર લાંબી હરઘર તિરંગા પદયાત્રા સ્વરૂપે યોજવામાં આવી હતી, જેમાં કેમ્પસમાંથી એપોલો એન્જિનિયરિંગ કોલેજ, એવન ફાર્મસી કોલેજ, એપોલો ફિઝિયોથેરાપી કોલેજ, એપોલો લો કોલેજ, દીવાબા બીબીએ કોલેજ તથા એપોલો નર્સિંગ કોલેજના 2000થી પણ વધુ વિદ્યાર્થીઓ પદયાત્રામાં ભાગ લીધો હતો। આ યાત્રામાં વિદ્યાર્થીઓને ઉત્સાહ વધારવા બાયડના પૂર્વ ધારાસભ્ય અને કેમ્પસના ચેરમેન શ્રી ધવલસિંહ ઝાલા સાહેબે હાજરી આપી હતી। હરઘર તિરંગા પદયાત્રાની શરૂઆત એનસીસી ક્રેડિટના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી। તેમાં એપોલો કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ઢોલકિયા સાહેબ, ફાર્મસી કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર ચેતન ભટ્ટ સાહેબ તેમજ તમામ કોલેજના પ્રિન્સિપાલ અને સ્ટાફ તથા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો, જેમાં ઉત્કૃષ્ટ દેખાવ માટે વિદ્યાર્થીઓ ભારત માતા, મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, રાણી લક્ષ્મીબાઈ, જ્યોતિબા ફૂલે, છત્રપતિ શિવાજી, ચંદ્રશેખર આઝાદ, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, લાલા લજપતરાય, મંગલ પાંડે અને રાજગુરુ સુખદેવ સ્વરૂપે પોશાક ધારણ કરી આકર્ષક પદયાત્રાને બનાવી હતી અને ઇકલબ જિંદાબાદ, ભારત માતા કી જય, વંદે ગુજરાત જેવા નારાઓથી આજુબાજુના વિસ્તારો ગુંજી ઉઠ્યા હતા અને દેશભક્તિના ગીતોથી તમામ વિદ્યાર્થીઓ શહીદોને યાદ કર્યા હતા। હરઘર તિરંગા યાત્રાને અનુસંધાને દરેક લોકોને પ્રેરણા મળે અને 15મી ઓગસ્ટનો તહેવાર રૂપે ઉજવણી કરવાના ભાગરૂપે અને લોકોનામાં જાગૃતતા આવે તે માટે પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરત કડિયા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, મોડાસા। સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના સામતેલા પ્રાથમિક શાળાના બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી। વિજયનગર તાલુકાના સામતેલા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોને શૈક્ષણિક કીટ તેમજ બાળકોને ગણવેશ, બૂટ મોજા તેમજ બાળકો તથા વાલીઓને તિથિ ભોજન મહેસાણાના અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડના માલિક દાનવીરશીર શ્રી રમેશભાઈ પટેલ તથા તેમના પુત્ર શ્રી કમલેશભાઈ પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું। દાતાશ્રીઓ તથા જેમના પ્રયાસોથી દાન પ્રાપ્ત થયેલ તેવા શંકરભાઈ બી લુહાણની ઉપસ્થિતિમાં બાળકોને કીટ આપવામાં આવી હતી। આ કાર્યક્રમમાં સંઘના પ્રમુખ મહેન્દ્રભાઈ નીનામા, શૈક્ષણિક સંઘના તાલુકા પ્રમુખ જયદીપભાઈ શાહ, બંને સંઘના મંત્રીશ્રીઓ, બીટ નિરીક્ષકશ્રીઓ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં હાજર રહેલ એસએમસી સામતેલા દ્વારા દાતાશ્રીને મોમેન્ટો તથા આભારપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। શાળાના મુખ્ય શિક્ષક કેબી પંચાલે શાબ્દિક સ્વાગત કરીને મહેમાનોને આવકાર્યા હતા। શાળાની બહેનો રેખાબેન, આશાબેન તથા ચંદ્રિકાબેનને કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉપાડી હતી। એસએમસી અધ્યક્ષ નજીભાઈએ તમામનો આભાર વ્યક્ત કર્યો હતો। લલિત ડામોર સાથે નિશા પરમાર, સિટી ન્યૂઝ, વિજયનગર। અરવલ્લીમાં રાજ્યકક્ષાનો યોજનાર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને લઈ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રેસ પરિષદ યોજાઈ હતી। આઝાદીનો અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે રાજ્યકક્ષાના 76મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી અરવલ્લી જિલ્લામાં યોજવાની છે, ત્યારે ઉજવણીના ભાગરૂપે જિલ્લામાં મુખ્ય 3 કાર્યક્રમ યોજવાના છે, જેમાં 14મી ઓગસ્ટે સાંજે મોડાસાના એન્જિનિયરિંગ કોલેજની પાછળ આવેલા મેદાનમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં
भव्य सांस्कृतिक कार्यक्रम योजाशे। आ कार्यक्रम में जिल्लानी परिचय पुस्तिका अने कॉफी टेबल बुक ना विमोचन करवामां आवशे। आ कार्यक्रम लोकोमां आजादीना जश्न ने लईने देश प्रेम जागृत करशे। 15 ऑगस्ट सवारे 9 कलाके मुख्यमंत्री भूपेन्द्रभाई पटेल ना हस्ते ध्वज वंदन फरकावशे। राष्ट्रगान, हेलिकॉप्टर थी पुष्प वर्षा अने देशभक्ति गीतों साथे ध्वज वंदन कार्यक्रम योजाशे। मुख्यमंत्री ना उद्बोधन बाद पोलिस विभाग द्वारा परेड, मॉक ड्रिल, मोटरसाइकल स्टंट शो, डॉग शो, अश्व शो योजवामां आवशे। आ साथे ज सांस्कृतिक कार्यक्रमों पण दर्शाववामां आवशे। कार्यक्रम स्थळनी बाजूमां वृक्षारोपण करी कार्यक्रमनी पूर्णाहुति करवामां आवशे। त्यारे अरवल्ली जिल्लावासीओ 15 ऑगस्टना राष्ट्रीय तहेवारे देश प्रेम व्यक्त करे तेवा अरवल्ली जिल्ला कलेक्टर नरेन्द्र मीना द्वारा प्रेस परिषद योजी पत्रकारोने माहिती आपी हती। भरत कड़िया साथे निशा परमार, सीडी न्यूज मोडासा। આ વર્ષે જ્યારે દેશ આઝાદીનો 75મો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે ગુજરાત સરકાર તરફથી અરવલ્લી જિલ્લા ખાતે રાજ્યકક્ષાનો સ્વતંત્રતા પર્વનો મહોત્સવ ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે, જેના માટે જિલ્લા વહીવટીતંત્રની ટીમ તરફથી આપણે ગુજરાત એન્જિનિયરિંગ કોલેજના પાછળના મેદાનમાં સરકારના નિર્દેશ પ્રમાણે 3 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં 14 ઓગસ્ટના તારીખે ત્યાં 4:30 વાગ્યા માનીય ગવર્નરશ્રીના કચેરી દ્વારા એમાં એટ હોમનો કાર્યક્રમ રાખવામાં આવેલું છે, જેમાં વિશેષ જે ખાસ આમંત્રિતો છે એમના સાથે શુભેચ્છા મુલાકાત અને હાઈટીનું આયોજન કરવામાં આવેલું છે। બીજો જે જાહેર જનતા માટે ખુલ્લું કાર્યક્રમ છે એ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે, જે સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવે છે અને એની વિભિન્ન તૈયારીઓ જિલ્લા પ્રશાસન દ્વારા કરવામાં આવેલી છે। એમાં લગભગ 10,000 જેટલા લોકો બેસીને એ સાંસ્કૃતિક કાર્યક્રમોનો આનંદ માણી શકે એના માટે જિલ્લા તંત્ર તરફથી વ્યવસ્થા કરવામાં આવેલી છે। એમાં જિલ્લાની જે વિશિષ્ટ હસ્તીઓ છે 15થી વધારે એમનું સન્માન પણ ગવર્નરશ્રી અને માન્યશ્રીના દ્વારા હસ્તે કરવામાં આવશે। જિલ્લાની પરિચય પુસ્તિકા અને કોફી ટેબલ બુકનું પણ અનાવરણ એમાં કરવામાં આવશે। આ કાર્યક્રમમાં પણ આપ તમામને જિલ્લાની જનતાને હું ભાગ લેવા માટે અપીલ કરું છું। પછી 15 ઓગસ્ટમાં એન્જિનિયરિંગ કોલેજના પાછળના ભાગે ત્યાં જ ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવેલું છે, જેનો 9 વાગ્યા સમય છે। એમાં પણ જે પ્રમાણે કે આપણે પ્રોટોકોલ પ્રમાણે માન્ય સીએમ સાહેબની સ્પીચ, ધ્વજવંદન અને સાથે સાથે જે ગુજરાત પોલીસ દ્વારા તમામ અશ્વ શો, ડોગ શો અથવા વિભિન્ન ખૂબ જાંબાજ અને સાહસિક જે કૃત્યો છે એની પ્રદર્શની અથવા આપણે સામે કરવામાં આવશે, એના સાથે સાથે વિભિન્ન જે સાંસ્કૃતિક કાર્યક્રમ જિલ્લાની ટીમ દ્વારા અને ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવનાર છે, એ તમામ 3 કાર્યક્રમો આપણા જિલ્લામાં થવાના છે અને આજે આપણા જિલ્લાને એક અમૂલ્ય તક મળી છે। આપણે તમામ એનો લાભ લઈએ અને જિલ્લાની તમામ પ્રજા એનાથી આ કાર્યક્રમ જુએ, વ્યક્તિગત રૂપે અહીંયા આવે અને આપણે જ્યારે ભારત સરકાર દ્વારા ખાસ આ વર્ષમાં એ તમામ પ્રજાને પણ આપણી જે આઝાદીની ફિલિંગ છે, એની ભાવનાઓ છે, એ આપણે જીવંત રાખીને જોડવાનો માટે અમૃત મહોત્સવનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે એમાં પણ આપણે તમામ લોકો જોડાઈએ, તો એ 3 કાર્યક્રમોમાં અને ખાસ કરીને જે 2 પબ્લિકના કાર્યક્રમ છે એમાં તમામને જોડાવા માટે જિલ્લાની જનતાને હું જાહેર આમંત્રણ આપું છું। આપ તમામ પત્રકાર મિત્રોને પણ આપણે તમામ જનતા સુધી બધી બાબત પહોંચાડીએ અને તમામ લોકો એમાં ભાગ લે એવી વ્યવસ્થા આપણે તમામ કરી। ખૂબ ખૂબ આભાર। બનાસકાંઠા જિલ્લા કાંકરેજ તાલુકામાં આવેલ ઉણ ગામમાં આવેલ પીએચસી આરોગ્ય કેન્દ્ર રામ ભરોસે જોવા મળ્યો હતો। ઉન ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્રની આજુબાજુના 10-12 ગામોના અંદરમાં આ એક સરકારી આરોગ્ય કેન્દ્ર આવેલ છે। આજ તારીખ 8/8/2022 સોમવારના આશરે 4-30 કલાકે મુલાકાત કરતા એમડી ડોક્ટર સાહેબશ્રીની ખુરશી ખાલી જોવા મળી હતી। આરોગ્ય કેન્દ્રમાં ફાર્મસી હોદ્દા ઉપર જયેશભાઈને પૂછતા કોઈ જવાબ મળેલ ન હતો। અત્યારે તાવ, માથું અને હાથ પગ કળતરમાં દર્દીઓની લાઈન જોવા મળેલ હતી। ફાર્મસિસ્ટ તરીકે હાજર જયેશભાઈ સારવાર અર્થે ફક્ત દવાઓ આપવાથી દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવી રહ્યો છે। આજુબાજુમાંથી આવતા બીમાર લોકોને સરકારી દવાખાના ધક્કા ખાઈને છેવટે પ્રાઇવેટ દવાખાનાનો સહારો લેવા મજબૂર થઈ રહ્યા છે। બીજી તરફ સરકારી આરોગ્ય કેન્દ્ર 9 મંજૂર થયેલનું, જેથી કામકાજ ચાલુ છે। સરકારશ્રી તરફથી નવા ખર્ચે પીટી દવાખાનાઓ બનશે, પરંતુ આ દવાખાનામાં એમડી ડોક્ટરની ખુરશી ખાલી। મીડિયાના માધ્યમથી અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈનું પેટમાંથી પાણી હલતું નથી,
જાણવા હકીકત મુજબ દિલાવાદિયા સાહેબનો ઓર્ડર ઉન પીએસસી સેન્ટર ખાતે હોવા છતાં જે સાહેબ હજુ હાજર થયેલ નથી સરકારશ્રીની નમ્ર અપીલ કે તાત્કાલિક ડોક્ટર સાહેબ ચાર્જ ઉપર હાજર થાય તેવી રજૂઆત કરવામાં આવી હતી ધીરી જોશી સાથે તનિષા પરમાર સિટી ન્યૂઝ કાંકરેજ પ્રાંતિજ ખાતે શ્રી સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા દર્શન માટે હરિભક્તોની ભીડ ઉમટી હતી પ્રાંતિજમાં પ્રચલિત તીર્થધામ સમા શ્રી સ્વામિનારાયણ મંદિરમાં પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત વિવિધ હિંડોળા દર્શનનું સુંદર આયોજન કરવામાં આવે છે શ્રાવણ સુદ અગિયારસના પાવન દિવસે અમેરિકા સ્થિત યશદાબેન જગદીશકુમાર પંડ્યાના યજમાન પદે ફૂલોના હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું હતું સંધ્યા આરતી સમયે હિંડોળાના દર્શન કરવા દૂર દૂરથી હરિભક્તો ઉમટી પડ્યા હતા મંદિરના મહંત શ્રી પ્રાણજીવન સ્વામીની નિષ્ઠામાં યોજાયેલ આ ધાર્મિક કાર્યક્રમમાં ધર્મપ્રેમી ભાઈ બહેનો મોટી સંખ્યામાં આવીને શ્રી ઘનશ્યામ મહારાજ શ્રી ધર્મપિતા શ્રી ભક્તિમાતા શ્રી હરિકૃષ્ણ મહારાજ તેમજ શ્રી રાધાકૃષ્ણના દર્શન કરીને હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી દર વર્ષે પવિત્ર શ્રાવણ માસના આ મંદિરમાં દરરોજ વિવિધ હિંડોળાનો શણગાર ખૂબ જ નયનરમ્ય લાગે છે રંગબેરંગી ફૂલોથી સજાવેલા હિંડોળાના દર્શન કરીને ધર્મપ્રિય લોકો પુણ્યનું ભાથું બાંધે છે મંદિરના ઉત્સવ પ્રેમી અને લાગણીશીલ મહર્ષિ પ્રાણજીવન સ્વામીના આ મંદિરમાં દરેક ધાર્મિક ઉત્સવો ધામધૂમથી ઉજવાય તે માટે હંમેશા પ્રયત્નશીલ રહેતા નજરે પડે છે રતિલાલ ટેકવાણી સાથે નિશા પરમાર સિટી ન્યૂઝ પ્રાંતિજ પ્રાંતિજ ખાતે નાગરિક બેંક દ્વારા ડિપોઝિટરોને તેમની લેણી રકમના ચેક ફળચા અધિકારીની ઉપસ્થિતિમાં અપાતા ખુશીનો માહોલ જોવા મળ્યો હતો પ્રાંતિજ નાગરિક બેંક છેલ્લા ઘણા વર્ષોથી ફળચામાં જતા બેંકનું કામકાજ બંધ થઈ જવા પામ્યું હતું પરંતુ આ બેંકના કર્મચારીઓએ બેંકની વસૂલાત માટે તનતોડ મહેનત કરીને બેંકના બાકીદારો પાસેથી બાકી લેણાની રકમો બેંકમાં જમા કરાવી હતી હજુ પણ વસૂલાતની કામગીરી ચાલુ રાખીને ફળચામાં ગયેલ બેંકને ફરીથી શરૂઆત થાય તે માટે અથાક પ્રયાસો ચાલુ રાખ્યા છે બેંકમાં વસૂલાતની રકમ જમા થતા બેંકના અધિકારી સરદારજી મહેન્દ્રભાઈ મોદી નૈલેશભાઈ દેસાઈ જેમણે જિલ્લા રજિસ્ટ્રાર શ્રી અસારીની સાથે ચર્ચા વિચારણા કર્યા બાદ બેંકના ડિપોઝિટરોને તેમની જમા રકમ પરત મળે તે માટે આયોજન કર્યું હતું જે અંતર્ગત તારીખ 8 ઓગસ્ટના રોજ ડિસ્ટ્રિક્ટ રજિસ્ટ્રાર શ્રી અસારીએ ઉપસ્થિત રહીને રૂપિયા 1 લાખથી રૂપિયા 3 લાખ સુધીની રકમ બેંકમાં જમા હોય તેવા ડિપોઝિટરોને તેમની લેણી રકમના ચેકનું વિતરણ કર્યું હતું જે અન્વયે રૂપિયા 18,90,000 જેટલી રકમના ચેકો ડિપોઝિટરોને આપતા તે લોકોમાં ખુશી જોવા મળી હતી અન્ય લેણીદારોને પણ તબક્કાવાર તેમની રકમ પરત મળે તેવા પ્રયાસ બેંક દ્વારા ચાલુ રાખવામાં આવે તેવું જણાવવામાં આવ્યું હતું પોતાના પરસેવાના પૈસા પાછા મળતા નાગરિક બેંકના લેણેદારોમાં આનંદ જોવા મળ્યો હતો રતિલાલ ટેકવાણી સાથે જિગીશા પટેલ સિટી ન્યૂઝ પ્રાંતિજ અરવલ્લીના ભિલોડા તાલુકામાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં વિશ્વ આદિવાસી દિવસ યોજવામાં આવ્યો હતો જ્યાં અનેક ખાતમુહૂર્ત અને અનેક યોજનાઓના લાભ આપવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં શિક્ષણ મંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે દરેક આદિવાસી ભાઈ બહેનના વિકાસ માટે સરકાર તત્પર રહે છે શિક્ષણ રોજગારી આરોગ્ય દરેક યોજનાનો લાભ મળી રહ્યો છે અને આજે છેવાડાના વિદ્યાર્થી સારું શિક્ષણ અને રોજગારી મેળવીને પ્રગતિ કરી રહ્યા છે આરોગ્યની તમામ સુવિધાઓ મેળવીને સ્વસ્થ જીવન તરફ આગળ વધી રહ્યા છીએ ત્યારે આ તમામ સફળતાઓનો શ્રેય આજની અડીખમ સરકારને જાય છે અરવલ્લીના નાના ગામમાં બ્લોક રોડ એ વિકાસ દર્શાવે છે ફક્ત મહાનગરોમાં જ વિકાસ હોય અને સુવિધાઓ ગામડામાં ન મળે આ પરિભાષા સરકાર દ્વારા બદલી નાખવામાં આવી છે 20 વર્ષ પહેલા ગુજરાતમાં વિકાસની વાત કરવી એ સપનું જોવા જેવું હતું વિકાસ કરી તે વિકાસ માટે લોકો પાસે મતરૂપી આશીર્વાદ મેળવવાની શરૂઆત મોદી સાહેબે કરી હતી જે આજે સમગ્ર વિશ્વમાં આ રીતે ફેલાઈ રહી છે વર્ષોથી આપણી વચ્ચે રહેલ નર્મદાના પાણી ઘર ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા સરકાર દ્વારા કરાઈ રહી છે ત્યારે પીએમ મોદીએ શરૂ કરેલ વિકાસ યાત્રા આજે આપના મૃદુ અને મક્કમ એવા
मुख्यमंत्री श्री भूपेन्द्रभाई पटेले आगळ દબાવ્યો છે। મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું, આજે વિશ્વ આદિવાસી દિવસે દરેક આદિવાસીઓ સરકારના તમામ લાભ લઈ રહ્યા છે અને અનેક યોજનાનો થકી સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે। આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર નરેન્દ્ર કુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બીડી દાવેરા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી લાલસિંહ ચૌહાણ અને ભિલોડા અને મેઘરજ તાલુકાના જિલ્લા પંચાયતના તમામ સભ્યો તેમજ અધિકારી શ્રીઓ અને બહોળી સંખ્યામાં જનતા પણ ઉપસ્થિત રહી હતી। ભરત કડિયા સાથે જિગીસા પટેલ, સિટી ન્યૂઝ, ભિલોડા।